ભાવનગરમાં ડરામણાં કમોસમી માવઠા વચ્ચે આંધી ફૂંકાઈ ધોધમાર વરસાદ પડ્યો ભાવનગર શહેરમાં ઢળતી સાંજ જાણે કુદરત રૂટી હોય તેમ ભયંકર મેઘ ગર્જના અને તેજ વીજ ચમકારા સાથે ધોધમાર વરસાદ પડ્યો રોડ ઉપર પાણી વહેતા થયા ભાવનગર શહેરમાં દિવસભર એકતાલીસ ડિગ્રીએ સૂર્યનારાયણ મે માસ સમાપન સમય શરૂ કરેલ કમોસમી માવઠાનો દોર જાણે પૂરો થવાનું નામ ન લેવા માંગતો હોય તેમ ઉનાળો અને ચોમાસું એક સાથે ચાલી રહ્યું છે સવારથી સાંજ સુધી ચાલીસથી એકતાલીસ ડિગ્રીને પાર પોસતો તાપ અને ભારો અને સાંજ ઢળતા અષાઢી માહોલ જેવા વાદળો સાથે દરિયામાંથી ઉડતા ચક્રવાત જેવા ભારે પવનો સાથે વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા હતા અને બીજી તરફ ઉત્તર દિશામાં તોફાની વાવાઝોડા જેવા વાદળો અહીં દહીં ગતિ કરતા ચડ્યા હતા અને સવારથી શરૂ થયેલ અગનવર્ષા ધરતી સાંજ સુધી અકબંધ રહી હતી દરમિયાન સાંજે સાડા પાંચ કલાકે ઉત્તર દિશામાંથી તેજ આંધી ફૂંકાઈ હતી અને વાદળોનો પ્રવાહ અવિરત ઘટ્ટ બન્યો હતો અને એ સાથે દરિયામાંથી પણ ઝંઝાવાથી ઠંડા પવનો શરૂ થતા વાતાવરણમાં નાટ્યાત્મક ઢબે પલટો આવ્યો હતો ને શહેરમાં પ્રચંડ કડાકા સાથે આખો ભીની દેતી વીજળી વચ્ચે ગગનભેદ કડાકાઓએ બહુમાળી ઇમારતોને પણ ધ્રુજાવી હતી ઝંઝાવાતી પવનો સાથે મુશળધાર વરસાદ શરૂ થતા ગણતરીની મિનિટોમાં રોડ ઉપર પાણી વહેતા કર્યા હતા અને આપમાં થતા કડાકાઓને પગલે લોકો ભયભીત બન્યા હતા અને ચક્રવાત જેવા પવનો વચ્ચે વરસાદીથી બચવા રોડ ઉપર રાહદારીઓ વાહન ચાલકો પણ થાંભી ગયા હતા અને જ્યાં પણ સુરક્ષિત સ્થાન મળ્યું ત્યાં અટકી જવામાં જ શાણ પણ માન્યું હતું જ્યારે બીજી તરફ હવામાન વિભાગે પણ આગામી ચાર દિવસ કમોસમી માવઠા સાથે આંધી ચક્રવાતની આગાહી કરી છે